गुजरात भर में स्कूलों ने लेने विवाद शुरू थयो छे, त्यारे जेतपुर में पण वाली और स्कूल वच्चे विवाद शुरू थयो हतो, जेमां जेतपुर नी सेंट फाइनांस स्कूल नो विवाद सामे आव्यो हतो, जेने लईने आजे स्कूल संचालक मंडल अने वालीओनी एक मीटिंग कैबिनेट मिनिस्टर जयेशभाई रादड़िया की अध्यक्षता में जेतपुर मामलतदार की जिला शिक्षण अधिकारी हाजर में मीटिंग योजाई थी। गुजरात भर में स्कूलों ने लईने विवाद शुरू थयो छे, त्यारे जेतपुर में पण वालीओए स्कूल वच्चे विवाद शुरू थयो हतो। जेतपुर ने सेंट फाइनांस स्कूल नो विवाद सामे आव्यो छे, जेमां स्कूल शुरू करवाथी लईने दबाण थी फी उघरावी पाठ्यपुस्तकों स्कूल मांथी फरजियात लेवा सुधीना विवादों सामे आव्या हता। आ बाबते वालीओए आंदोलन अने उपवास सुधीनी धमकी पण आपी हती, जेने लईने आजे स्कूल संचालक मंडल अने वालीओनी एक मीटिंग कैबिनेट मिनिस्टर जयेशभाई रादड़ियानी अध्यक्षतामां जेतपुर मामलतदारनी जिला शिक्षण अधिकारी हाजरीमां मीटिंग योजाई हती, जेमां जेतपुरनी सेंट फाइनांस स्कूल अने SNK स्कूल द्वारा जे पाठ्यपुस्तकों स्कूल मांथी ज आपवानी रह्या छे, जे बजार भाव करता बमणा भाव आपता होय छे, ते बंद करवा अने परत लेवानी सूचना कैबिनेट मिनिस्टर जयेशभाई रादड़ियाए आपी हती। आ मुद्दे तमाम स्कूले सहमति करी हती, ज्यारे सेंट फाइनांस स्कूल द्वारा शुरू करवामां आवेला क्लासरूमना अभ्यासमां सरकारनी सूचना मुजब स्कूल बंद राखवानो आदेश आપેલો હતો, સાથે સાથે સરકારના નવા આદેશ સુધી શાળાઓ બંધ રાખવા સૂચના આપી હતી। શરૂ થયેલ વિવાદ બાબતે સ્કૂલ દ્વારા સહમતિ દર્શાવાઈ હતી, જ્યાં સુધી સ્કૂલ ચાલુ ન થાય ત્યાં સુધી સ્કૂલ દ્વારા કોઈ ફી નહીં લેવી તે બાબતે સ્કૂલો સહમત થઈ હતી। સાથે સાથે સેન્ટ ફાઇનાન્સ સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણની ફી લેવી નહીં તે બાબતે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયા દ્વારા સૂચના આપવામાં આવી હતી। આ બાબતે અન્ય સ્કૂલો પણ સહમત થઈ હતી, સાથે સાથે સરકારના સ્કૂલ શરૂ કરવાની બાબતે સરકારના તમામ આદેશોનું પાલન કરવાનું કડક સૂચના પણ આપવામાં આવી હતી, સાથે સાથે વાલીઓ સ્કૂલના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। જેતપુર શહેર અને તાલુકાની અંદર ખાનગી શાળા સંચાલક મંડળ અને વાલીઓની આજે એક જોઈન્ટ બેઠક રાખી હતી। બે ત્રણ દિવસથી આ અમુક સ્કૂલોના જે પ્રશ્નો સામે આવતા હતા કે ક્યાંક ફી માટે દબાણ કરાય છે, ક્યાંક ઓનલાઈન શિક્ષણ માટે લિંક નથી મળતી, કે ફરજિયાત બુક્સ અહીંથી લેવી પડે, કે ડ્રેસ માટેના એવા અનેક અનેક એવા પ્રશ્નો હતા। એટલે આજે વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણ અધિકારી અને સાથે રાખી અને શાળા સંચાલક મંડળ અને વાલીઓને બોલાવીને જોઈન્ટ મિટિંગનું આયોજન કર્યું હતું, અને વાલીઓને પહેલાં મેં સાંભળ્યા હતા કે તમારા ક્યાં ક્યાંના પ્રશ્નો આવે છે, પછી સંચાલક મંડળને પણ સાંભળ્યા હતા અને બંનેને સાથે બેસાડી અને જરૂરી સૂચનાઓ આપી નિરાકરણ કર્યું છે કે આ વૈશ્વિક મહામારીની અંદર કોરોનાના હિસાબે બાળકોનું શિક્ષણ ન બગડે એટલે ઓનલાઈન અત્યારે મંજૂરી આપેલી છે। રાજ્ય સરકાર અને ભારત સરકારની સ્પષ્ટ સૂચના છે કે 31 જુલાઈ સુધી શાળા કોલેજો બંધ રહેવાની છે, એટલે વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાનમાં રાખી અને ઓનલાઈન શિક્ષણ રાજ્ય સરકાર દ્વારા અને ખાનગી શાળા દ્વારા પણ અત્યારે ચલાવવામાં આવે છે, એટલે આવા સમયે બાળકોને મુશ્કેલી ન પડે માટે જે કાંઈ એના રજૂઆતો આવ્યા, વાલીમંડળની રજૂઆતો હતી, સામે સામે બેસાડી એનું નિરાકરણ કર્યું છે અને આવનારા દિવસોની અંદર કીધું કે આ મહામારી અંદર એકબીજાને મદદરૂપ થવું આપણી જવાબદારી છે, એટલે મુશ્કેલી ન પડે માટે બધાને બેસી અને આનો વ્યવસ્થિત ઉકેલ આવે માટેની જરૂરી સૂચનાઓ સ્કૂલવાળાને આપી છે। એના પ્રશ્ન એના વાલીઓની જે કાંઈ બે ત્રણ માગણીઓ હતી એ સ્કૂલ સંચાલકોને બોલાવી અને આ માટે ફરીથી ફરિયાદ ન આવે માટે સૂચનાઓ આપી છે। જે કઈ જરૂરી સૂચના આપી છે, જિલ્લા શિક્ષણ અધિકારી પણ હાજર હતા અને કાલે જિલ્લા શિક્ષણ અધિકારી રૂબરૂ શાળાની મુલાકાતે લેવાના છે। જે પ્રશ્નો હતા કે સ્કૂલમાંથી પુસ્તકો નથી લેવાના, બારમાંથી ઓપન બજારમાંથી ખરીદી શકે, એટલે જે કઈ સરકારના નિયમો હોય એ બધાને લાગુ પડતા હોય છે, એ મુજબ એને કાર્યવાહી કરવા માટે એને અમે સૂચના આપેલી છે। આપણે બાળકોને અસર ન થાય એટલે બધે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો અને બહાર રાખ્યો 2 દિવસ પહેલા। સરકારની અને વાલીઓની જે લાગણી હતી એનો પણ એમાં પડઘો પડ્યો કે આપણે અત્યારે કોઈની પાસેથી ફી, ચાલુ વર્ષની ફી ન લે, આગલી ફી છે ઈ તમારે અનુકૂળતા મુજબ વાલીને એમાં આપણે જગ્યા આપી કે કાયદોને અનુકૂળતા મુજબ પૈસા આપણે આપે અને વહેલાસર આપે, કારણ કે પગાર અને ઓનલાઈનનું બધું ખર્ચ હજી ચાલુ હોય એટલે શાળા સંચાલનની પણ મુશ્કેલી વાત હતી। આવા નિર્ણયો અમે બધા જ મિત્રોએ ભેગા થઈ અને 2 દિવસ પહેલાં જ્યારે આજે આપણે પ્રેઝન્ટ આપણે રવિવાર સવારે આ નિર્ણયો કર્યા, ત્યારે આગળ સેન્ટ ફ્રાન્સિસની વાતો આવી હતી, પણ હવે અમારું કામ એવું છે સંચાલક મિત્રો તમારે લઈ લીધો તો સુરેશ ભાલિયાનો રિપોર્ટ જેતપુર।